છેલ્લા 4 મહિના સુધી ગેસ બિલ, લાઇટ બિલ તેમજ સરકારી વેરાઓ અને શિક્ષણ ફી માફ કરવા ઉમરાના જેરામભાઈ ગોવિંદભાઈ ઉમરીગરે મુખ્યમંત્રીને આવેદનપત્ર આપી પ્રજાના હિતની માંગણી કરી છે. લોકડાઉનમાં લોકોની હાલત કફોડી બની છે ત્યારે 4 મહિના સુધી ગેસ બિલ, લાઇટ બિલ તેમજ સરકારી વેરાઓ અને શિક્ષણ ફી માફ કરવા અનેક જિલ્લાઓમાં આવેદનો અપાઈ રહ્યા છે. 4 દિવસ અગાઉ કાંઠા વિભાગ યુવા કોળી સમાજના પરિવર્તન ટ્રસ્ટ દ્વારા આવેદન અપાયું હતું ત્યારે આજરોજ ફરી મુખ્યમંત્રીને આવેદનના રૂપમાં રજૂઆત કરવામાં આવી છે. ઉમરામાં રહેતા જયરામભાઈ ગોવિંદભાઈ ઉમરીગરે પણ પ્રજાના હિત માટે આજ બાબતે આવેદન આપ્યું છે. અને અમે એક સંકટમાં, આર્થિક સંકટમાં આવેલા વ્યક્તિ માટે આવેદનપત્ર આપવા કલેક્ટરશ્રીને આવ્યા છીએ. એમ જેમાં જે લોકો જે કાયમની મજૂરી કરે છે કે જે ઘર છોડીને જઈ શકતા નથી, એટલે આર્થિક સંકટ ઘણું હાઈ પડેલું છે, એટલે આ માટે અમે આ આવેદનપત્ર કલેક્ટરશ્રીને આપવા માટે આજે છે. અમારી માંગ કરી દીધે અમારી માંગ એવી છે કે આ જે બિલો છે, બિલોમાં એક વેરા બિલ, લાઇટ બિલ, પછી ગેસ બિલ વગેરે અમને જો એમાં થોડી મુક્તિ મળે તો અમને તમારા ઘણો આભાર રહીશું. લોકડાઉનમાં નોકરી ધંધા બંધ રહેતા લોકો હાલમાં કપરા દિવસોનો સામનો કરી રહ્યા છે. ગરીબ અને મધ્યમ વર્ગના લોકો હાલમાં આર્થિક સંક્રમણનો સામનો કરી રહ્યા છે ત્યારે આવા સંજોગોમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં વીજળી બિલ, વેરા બિલ, પાણી બિલ, ગેસ બિલ તેમજ પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકાના વેરા અને ખાનગી શાળા કોલેજોની 4 માસની ફી માફ કરવાની માંગણી કરીને મુખ્યમંત્રી વિજય રૂપાણીને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે. કેમેરામેન સાબી સૈયદ સાથે બીજલ પટેલ, લિવ્યંગ ન્યૂઝ, સુરત.